जय श्री कृष्ण फ्रेंड्स, આજે આપણે બજારની તમે ગ્રીલ સેન્ડવિચ ભૂલી જાઓ એવી ગ્રીલ સેન્ડવિચ બનાવશું તવા પર. બ્રેડ વગર, રવા વગર ને મેંદા વગર, કોઈ પણ ઝંઝટ વગર બનશે આ. ક્રિસ્પી, ક્રંચી અને સુપર ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બનશે. એક એક બાઈટમાં તમને ક્રંચ આવશે અને જે અંદર આપણે મસાલા પટેટોનું સ્ટફિંગ કર્યું છે, અમેઝિંગ છે ફ્રેન્ડ્સ. અને સાથે બધું સેલેડ પણ મળી જશે. સો બનાવવાનું શરૂ કરીએ. એક પેનમાં લઈએ તેલ, રાઈ. રાઈ થોડી તતડી જાય એટલે જીરું એડ કરશું. ફ્રેન્ડ, સેન્ડવિચ તો તમે બહુ ખાધી હશે. એકવાર જો તમે આ સેન્ડવિચ બનાવશો તો એમ થશે કે દર 3-4 દિવસે બનાવીએ. રાઈને જીરું થઈ જાય એટલે એડ કરશું લીમડો, લસણની પેસ્ટ. લસણની પેસ્ટ ફ્યુ સેકન્ડ સોટે કરી લેવાની. લીલા મરચા, લીલા મરચાને આ રીતે બારીક કાપજો. આદુની પેસ્ટ. હવે બરાબર મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય એટલે હિંગ. ફ્રેન્ડ, સાથે આપણે થોડી બારીક કાપેલી કોથમીર પણ વઘારમાં નાખી દઈશું. વઘારમાં જ્યારે પણ આપણે કોથમીર થોડી કુક કરીએ તો એની ફ્લેવર વધારે બેસે છે ફ્રેન્ડ્સ. આ તમે એકવાર જરૂર ટ્રાય કરજો. પાછળથી તો કોથમીર નાખી શકીએ છીએ પણ વઘારમાં નાખવાથી ફ્લેવર વધારે આવે છે. બધું બરાબર મિક્સ કરી કાઢવાનું છે. એટલું મસ્ત વઘાર થયો છે. હવે એમાં આપણે એડ કરીએ છીએ 4 મીડિયમ સાઈઝના બાફેલા બટાકા. ને બટાકાને છીણી નાખજો ફ્રેન્ડ્સ. 5 ચમચી હળદર, ચાટ મસાલો, લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે. હવે મિક્સ કરી કાઢશું ફ્રેન્ડ્સ. આ એટલો ચટપટો સ્ટફિંગ બને છે કે તમે બની જાય એટલે એમ નેમ સ્ટફિંગ ખાઈ લેશો બ્રેડમાં બનાવ્યા વગર. એટલું મસ્ત હોય છે. સો સ્ટફિંગ બરાબર મિક્સ થઈ ગયું છે એટલે એકવાર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું. ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈક એડ કરવું હોય તો કરી શકો છો. એકદમ સુપર ટેસ્ટી, એમ નેમ ખાઈ જશો એની તો ગેરંટી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું અને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. તમે આ જુઓ કે કેટલું ટેસ્ટી સ્ટફિંગ બન્યું છે. અને ઇવનલી આપણે આને સ્પ્રેડ કરી લઈએ એટલે ઠંડુ જલ્દી થઈ જશે. હવે આપણે લઈશું રોટલી કે ટોટિયા. તમે તાજી રોટલી કે સવારની રોટલી ગમે તે લઈ શકો છો. આ મેં સવારની લેફ્ટઓવર રોટી લીધી છે અને હું સાંજે આની સેન્ડવિચ બનાવી રહી છું. આ કરવા માટે તો હું ખાસ રોટલી વધારે કરું. એટલી મસ્ત સેન્ડવિચ બને છે કે તમને એમ થશે કે સેન્ડવિચ ખાવી તો ઘરે જ ખાવી. હવે આપણે અડધી રોટલી પર બટર અપ્લાય કરશું. ખાલી અડધા ભાગ પર કરજો ફ્રેન્ડ્સ. હવે ચપ્પડશું ચટણી. આ મારી કોથમીર ફુદીનાની ચટણી છે. તમે કોઈ પણ ગ્રીન ચટણી આપણી રેગ્યુલર હોય એ પણ લગાવી શકો છો. હવે આના ઉપર આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું છે બરાબર ઇવનલી સ્પ્રેડ કરશું. આપણે બહુ પતલું લેયર પણ નથી કરવું ને બહુ થીક લેયર પણ નથી કરવું. એ પ્રમાણે કરજો, ઇવનલી સ્પ્રેડ કરી કાઢવાનું. એટલી મસ્ત લાગે છે આ સેન્ડવિચ ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને બનતા જરીએ પણ વાર નથી લાગતી. 5 મિનિટમાં થઈ જશે. સ્ટફિંગ તમને લગાવવું એ પ્રમાણે લગાવવાનું પણ ઇવનલી સ્પ્રેડ કરજો. હવે લઈએ છીએ કાંદાની સ્લાઈસ. અને ફ્રેન્ડ્સ, તમે કાકડી પણ આના ઉપર મૂકી દેજો પહેલાં, કેમ કે મારી પાસે કાકડી હતી નહીં એટલે મેં નથી મૂકી. સો કાકડી ને કાંદા મૂક્યા પછી ઉપર થોડો ચાટ મસાલો પભરાવવાનો અને પછી લઈશું કેપ્સિકમ અને ટોમેટો. એટલે તમે જોયું આ બધું સેલેડ પણ તમને મળી જશે. હવે ઉપર પાછું સ્પ્રિંકલ કરશું મીઠું અને તાજા વાટેલા મરી, જેની ફ્લેવર બહુ જ મસ્ત આવશે. ફાઇનલી ઉપર આપણે લઈએ છીએ ગ્રેટેડ ચીઝ.
હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે બજારની સેન્ડવિચ બેટર કે આ આ રિયલી એકવાર જરૂર ટ્રાય કરજો અને એટલી ફાઇન ક્રિસ્પી ને કડક થશે કે ખાવાની મજા આવી જશે. હવે આને અડધો જે ભાગ છે એ બરાબર ફોલ્ડ કરી કાઢીએ. ફ્રેન્ડ્સ, રોટલી આપણી સોફ્ટ હોવી જોઈએ પહેલેથી. હવે તમે આ સ્ટફિંગ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સ્ટફ, એક ખાસો ને તમારે એમ થશે કે બસ ફિલ થઈ ગયું એકદમ. હવે અહીંયા મેં લીધી છે ગ્રીલ પેન. તમે સાદી તાવી પર રોટલી જે કરીએ એના ઉપર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ કોઈ પણ તમે જે તાવી લીધી હોય એના ઉપર પહેલા ઘી, તેલ કે બટર ચોપડવાનું. હવે એના ઉપર આ સેન્ડવિચ મૂકશું અને હવે હળવે હાથે આપણે આ પ્રેસ કરતા જવાનું, એટલે નીચેનો પાર્ટ ક્રિસ્પી થતો જાય. આ બહુ જ સુપર ક્રિસ્પી થશે. ને હળવે હાથે આ રીતે પ્રેસ કરતા જજો. તમે આનું સ્ટફિંગ જુઓ, આપણે કેટલું થીક સ્ટફિંગ કર્યું છે. એક સેન્ડવિચ ખાઓ ને તમને એમ થશે કે મસ્ત ફાઇન તમારે સ્ટફ થઈ ગયું છે. હવે જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે આને પ્રેસ કરીને રોસ્ટ કર્યા કરશું. હવે નીચે જરાક ઊંચું કરીને જોઈ લેવાનું કડક થયું છે કે નહીં. ને નીચે કડક થઈ જાય તો સાઈડ ચેન્જ કરતા પહેલા તમે આ જુઓ કે મેં અહીંયા પાછું ઉપર ઘી લગાવ્યું છે અને સાઈડ ચેન્જ કરી છે. ફ્રેન્ડ્સ, ઘી, બટર, તેલ તમને જે લગાવવું એ લગાવી શકો છો. સેમ વે આપણે પાછું હળવે હાથે આ રીતે દબાવતા જઈશું જ્યાં સુધી નીચેથી પરફેક્ટ ક્રિસ્પી ન થાય. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. અને આ ફ્રી છે ને નીચેથી જોઈ લેવાનું કે ક્રિસ્પી થઈ છે કે નહીં. અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે, બેઉ સાઈડ એકદમ મસ્ત ક્રંચી થઈ છે. હવે આપણે આને સર્વ કરશું. ફ્યુ સેકન્ડ માટે ફ્રેન્ડ્સ આ રીતે કોઈ પણ વાયર રેક હોય એના ઉપર મૂકજો, એટલે નીચેથી વરાળને લીધે સોગી ન થઈ જાય. બાર ગ્રીલ સેન્ડવિચ જે રીતે કડક થાય એવી ફાઇન આ જુઓ તમે કે કેટલી સરસ ક્રિસ્પી થઈ છે. અને આમાંથી સ્ટફિંગ પણ જરીએ બહાર નહીં નીકળે. આ રીતે હું હલાવી રહી છું છતાં જુઓ ફ્રેન્ડ્સ સ્ટફિંગ એકદમ સરસ ચોંટી ગયું છે, જરી પણ બહાર નહીં નીકળે. ખાવાની તો જરૂરથી મજા આવશે, નાના મોટા બધા જ એન્જોય કરશે. હવે આપણે આને કટ કરશું અને જ્યારે તમે કાપશો ને આઈડિયા આવી જશે કે કેટલી ક્રિસ્પી છે. તમે આ ફ્રેન્ડ્સ તમે એક આખી રોટલી પર આ સ્ટફિંગ બધું બરાબર કરીને એના ઉપર બીજી રોટલી પણ મૂકી શકો છો. સો તમે એ રીતે પણ કરી શકો છો આ અડધી રોટલીને ફોલ્ડ કરવાની બદલે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, અને ખાતા પણ ફાવે એવું છે. જરી પણ સ્ટફિંગ જુઓ બહાર નથી નીકળી જતું, બરાબર ચોંટી રહે છે. ને એક કેક બાઈટમાં તમને આ ક્રિસ્પી ક્રંચ આવશે, ખાવાની રિયલી મજા આવશે અને એમાં જે આપણું બટાકાનું એકદમ મસાલેદાર સ્ટફિંગ છે એનો ટેસ્ટ પણ અમેઝિંગ છે. હવે ગાર્નિશ આપણે કરશું એટલે જરા પ્રેઝન્ટેશન સરસ લાગે. ગાર્નિશ કરો ટોમેટો કેચઅપ, ગ્રીન ચટની, સેવ અને ચીઝ. આ ટાઈપનું પ્રેઝન્ટેશન જોઈને તો કોઈને પણ ખાવાનું મન થઈ જાય. અને બજારની સેન્ડવિચને તો આ ટક્કર મારે એ ટાઈપની સેન્ડવિચ છે. આ સેન્ડવિચ એકવાર ખાધા પછી તમે બજારમાં સેન્ડવિચ ખાવાનું મન જ નહીં થાય, જોઈને જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપની છે. અને ખાશો તો ધરાશો નહીં થાય, એમ થશે કે વધારે ખાયા કરીએ. અને બનાવવાનું બહુ જ ઇઝી છે, તમે આ જોયું ફ્રેન્ડ્સ. અને તમને સાથે ઘઉંની રોટલી મળી જાય છે અને ક્રંચી છે એ પણ પાછું તમે આ જોઈ શકો છો કે કેટલી ક્રંચી છે. અને ફૂલ સેલડ મળી જશે, ચટપટો બટાકાનો મસાલો, ગ્રીન ચટની, ચાટ મસાલા ને ચીઝથી તો એટલી સુપર ટેસ્ટી લાગે છે. સો આ બ્રેડ વગરની સેન્ડવિચ તમે પણ બનાવો. અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.